हेलो फ्रेंड्स, वेलकम बैक टू मुक्ति किचन। हूँ छू मुक्ति पंड्या। आज हूँ लैने आई छू श्राद्ध में खवाय एवो सरस मजा नो टेस्टी दूधपाक। अहीं दूधपाक हूँ 15-20 मिनिट में बनावानी छू। अने आ दूधपाक ने बहु उकाड़वानी झंझट नहीं अने हलावानी झंझट नहीं, ए रीते आ बनीने तैयार थाय छे। अहीं आपणे आ दूधपाक ने घट बनावा माटे अने क्रीमी बनावा माटे हूँ सीक्रेट सामग्री यूज करवानी छू। तमारे आमा सीक्रेट सामग्री शू यूज थवानुं छे ए जोवा माटे तमारे मारो वीडियो पूरो एंड तक जोजो तो तमने खबर पड़ी जशे। अने आ दूधपाक खावानी भी बहु मजा आवे छे अने गरम ठंडो जेम भावे एम तमे आने खाई शको छो। जो तमने मारी आवी नवी रेसिपी जोवी गमती होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो अने शेर करजो। तो चलो हवे आपणे शुरू करीए। एक लीटर जेवू मेनिया दूध लीधु छे, फूल पेट वाळू दूध लेवानू ए आपणे એડ કરીશું। નીચે કડાઈમાં ઘી નાખવાથી તમે દૂધ પાક બનાવશો તો તમારું દૂધ અહીંયા ચીપકશે નહીં। અહીંયા આપણે એક લીટર જેવું દૂધ લઈ લીધું છે। મેં અહીંયા દૂધ પહેલાથી ગરમ કરીને લીધું છે, તમારે ડાયરેક્ટ કાચું દૂધ લેવું હોય તમે લઈ શકો છો। તમે જો પહેલા દૂધ ગરમ કરીને લીધું હોય તો એમાં જે મલાઈ થાય એ તમારે કાઢવાની નહીં। માં અહીંયા આપણે એક બોઈલ આવવા દેવાનું છે। દૂધપાક બનાવવા માટે તમારે દૂધ તાજું જ લેવાનું। દૂધમાં આપણું એક બોઈલ આવવા લાગ્યું છે। જો તમે ગરમ દૂધ કરીને લીધું હશે તો 3-4 મિનિટમાં એક બોઈલ આવી જશે। હવે એક બોઈલ આવે પછી આની અંદર મેં અહીંયા 2 ચમચી જેવા ચોખા લીધા હતા, તેને પહેલાથી જ મેં અહીંયા 1/2 કલાક પાણીમાં પલાળીને રાખ્યા હતા। આ રીતે તમારા ચોખા પલળીને રેડી થઈ જવા જોઈએ। તમે હાથ લગાવો તો સરસ એ તૂટવા જોઈએ આવી રીતે। ચોખાને જો દૂધમાં પલાળવા હોય તો તમે અહીંયા દૂધમાં બી પલાળી શકો છો। હવે આમાંથી બધું પાણી આપણે કાઢી દઈશું। અહીંયા દૂધમાં એક ઉપરો આવે પછી તમારે આ ચોખા નાખવાના છે। હવે આપણે આ બધા ચોખામાં નાખી દઈશું। અહીંયા તમે કોઈ બી ચોખા લઈ શકો છો। ચોખા નાખ્યા પછી સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને આને મીડિયમ ગેસ ઉપર 8-9 મિનિટ માટે થવા દેશું। વચ્ચે વચ્ચે આને હલાવતું રહેવાનું તમારે। અહીંયા દૂધ ઉકળે છે ત્યાં સુધી સિક્રેટ સામગ્રી દૂધપાકમાં ઉમેરવાની છે એ આપણે લઈ લેશું। અહીંયા મેં 2 ચમચી જેવું મિલ્ક પાવડર લીધું છે। બજારમાં 10 રૂપિયાનું પેકેટ મળે છે મિલ્ક પાવડરનું, એ તમારે લઈ લેવાનું। એ 2 ચમચી જેટલું હોય છે, એને આપણે એક બાઉલમાં લઈ લેશું મિલ્ક પાવડરને। હવે આ મિલ્ક પાવડરની અંદર આપણે 2 ચમચી જેવું ઠંડુ દૂધ ઉમેરવાનું છે। ઠંડુ દૂધ ઉમેર્યા પછી મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી લેવાનું। આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું। ઠંડા દૂધમાં તમારે મિલ્ક પાવડર મિક્સ કરવાનું છે, ગરમ દૂધમાં નથી કરવાનું। ગરમ દૂધમાં કરશો તો મિલ્ક પાવડરમાં ગઠ્ઠા પડી જશે। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે દૂધને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં જે ચોખા એડ કર્યા હતા એ સરસ એવા ઉપર આવી ગયા છે। એનો મતલબ કે તમારા અહીંયા ચોખા ખૂબ થઈ ગયા છે। જેમ જેમ આ ચોખા ચડશે એમ દૂધના ઉપર આવવા લાગે ઉકળે એટલે। તમે જોઈ શકો છો આપણા ચોખા ચડ્યા છે કે નહીં ચેક કરી લઈએ। આવી રીતે હાથથી આમ દબાવશું તો ચોખા ચડી જવા જોઈએ। આ રીતે 8-9 મિનિટમાં અહીંયા દૂધપાકમાં ચોખા સરસ એવા ચડી જાય છે। અહીંયા દૂધમાં ચોખા તમારા સરસ એવા ચડી જાય પછી તમારે આમાં ગળપણ ઉમેરવાનું છે। ગળપણ ઉમેરતા પહેલા આપણે આની અંદર જે આપણે દૂધને ઘટ્ટ બનાવવાનું છે એની માટે જે આપણે મિલ્ક પાવડર પલાળીને રાખ્યો હતો એ આપણે એડ કરી દઈશું। હલાવતા જવાનું અને એડ કરતા જવાનું। મિલ્ક પાવડર દૂધમાં સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર 1-2 ચમચી જેવો કાજુનો પાવડર એડ કરીશું। હલાવતા રહેવાનું બધું। પછી આમાં આપણે એડ કરીશું 2 ચમચી જેવું બદામનો પાવડર એડ કરીશું। કાજુ અને બદામનો પાવડર અને મિલ્ક પાવડર તમારે અહીંયા એડ કરવાથી તમારું દૂધપાક ઘટ્ટ અને ક્રીમી બનશે। હલાવતા રહેવાનું જ્યાં સુધી આમાં બોઇલ ના આવે ત્યાં સુધી। જો તમે ઉભારી જશો તો મિલ્ક પાવડરના ગઠ્ઠા બનવા લાગશે। અહીંયા બધું સરસ મિક્સ થઈ જાય અને એક વખત આવી રીતના બોઇલ થવા લાગે એટલે તમારે આની અંદર
प्रमाणे आपणे साकर एड करवानी छे। हुं अहींया 1/4 कप जेटली साकर एड करू छुं। तमे अहींया तमारा टेस्ट प्रमाणे ओछी वधती साकर લઈ શકો છો। साकर एड थई जाय पछी आनी अंदर आपणे ड्राय फ्रूट्स एड करीशुं। ड्राय फ्रूट्स मां मे अहींया 4-5 काजुना टुकड़ा, 4-5 બદામના ટુકડા, કેસરના તાર અને ચારોડી લીધેલી છે। ડ્રાય ફ્રૂટ્સમાં પહેલા બદામ એડ કરી દેશું, કાજુ એડ કરીશું અને ચારોડી એડ કરીશું। દૂધપાકમાં તો ચારોડી વગર દૂધપાક અધૂરો લાગે એટલે ચારોડી તમારે ખાસ ઉમેરવાની અને થોડા કેસરના તાર એડ કરીશું। અહીંયા તમારી પાસે જો મિલ્ક પાવડર ઓછો હોય તો તમે કાજુનું પાવડરનું પ્રમાણ થોડું વધારી શકો છો। કાજુના પાવડરથી બી દૂધ અહીંયા સરસ એવું ઘાટું બની જાય છે। કાજુનો પાવડર આ રીતના ઉમેરવાથી તમારું અહીંયા દૂધ ક્રીમી બનશે। હવે સાકરની સાથે સાથે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા છે એ બધા બી ચડી જશે। હવે અહીંયા દૂધ આપણે સાકર મેલ્ટ થાય એટલું જ આપણે આને કૂક કરવાનું છે। અહીંયા આપણી સાકર સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। અહીંયા સાકર જ્યારે તમને લાગે કે હવે ઓગળી ગઈ છે અને દૂધ બી તમારું સરસ એવું ઘટ્ટ બની ગયું છે ત્યારે તમારે આમાં એડ કરવાનું જાયફળ અને એલચી પાવડર તેમાં એડ કરવાનું છે। સરસ એવું મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ એવું ઘટ્ટ બની ગયું છે। તમારું દૂધ જો પહેલાથી ગરમ કરેલું લેશો અને ચોખા જો તમારા પલાળેલા હશે તો તમારું અહીંયા દૂધપાક 15-20 જ મિનિટમાં સરસ એવું બનીને રેડી થાય છે। અને આમાં મિલ્ક પાવડર અને કાજુનો પાવડર, બદામનો પાવડર એડ કરવાથી તમારું અહીંયા દૂધપાક સરસ એવો ક્રીમી બનશે જેથી ખાવાની મજા આવશે। અહીંયા દૂધપાક થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક વાસણમાં કાઢી લઈએ। અહીંયા દૂધપાક આપણે રેડી છે। તમે જોઈ શકો છો આપણો દૂધપાક સરસ એવો ઘટ્ટ બનીને રેડી થયો છે। ઉપરથી આપણે થોડું કેસરથી ગાર્નિશ કરી દઈશું દૂધપાકને। તમારી પાસે જો પિસ્તા હોય તો તમે આમાં પિસ્તા બી એડ કરી શકો છો। અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી એવું ખાવાની મજા આવે એવો ટ્રેડિશનલ રીતે દૂધપાક બનીને રેડી થઈ ગયો છે। અને આ દૂધપાક ગરમ કે ઠંડો જે તમને ભાવે તમે ખાઈ શકો છો। આ રીતે તમે દૂધપાક બનાવીને એકવાથી ટ્રાય કરજો શ્રાદ્ધમાં। તમને મારી આ નવી રીત દૂધપાકની ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો। થેન્ક યુ।